સુરતના ધામદોડ ખાતે આવેલી પીપી સવાણી યુનિવર્સિટીમાં યુવક મહોત્સવ કલાકુંજની ઉજવણી કરાઈ. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. યોજાયેલા કાર્યક્રમની સાથે સાથે યુનિવર્સિટી બહાર નેશનલ હાઈવે ઉપર ફૂટ ઓવરબ્રિજનું પણ ખાતમુહૂર્ત કરાયું. સુરતના કોસંબા નજીક ધામડોર ગામ ખાતે આવેલ પીપી સવાણી યુનિવર્સિટી ખાતે કલાકુંજ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ. યુનિવર્સિટીમાં બે દિવસીય યોજાયેલ કલાકુંજ મહોત્સવમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કલાકુંજ 2020ના બે દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ સોલો ડાન્સ, સમૂહ નૃત્ય, સોપન માઇક, મ્યુઝિકલ, ફેન્સ બ્રાન્ડ જેવા અનેક કાર્યક્રમો યોજાયા હતા. તેમજ બીજા દિવસે યુનિવર્સિટીમાં ફેશન શો, માઇમ સ્ક્રીટ, મિસ્ટર એન્ડ મિસિસ, પીપીસીયુ, ટી શર્ટ પેઇન્ટિંગ, વેસ્ટમાંથી બેસ્ટ જેવી અનેક સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતા વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરે ઇનામ આપી સન્માનિત કરાયા હતા. પીપી સવાણી યુનિવર્સિટીને તેના સ્થાપનાકાળથી જ વિદ્યાર્થીઓમાં રહેલ સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા અને તેમના સર્વાંગી વિકાસને મહત્ત્વ આપવા માટે આ પ્રકારોના સેમિનારોનું આયોજન કરે છે. ત્યારે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે NHI નહીંના ચીફ જનરલ મેનેજર ડૉક્ટર આશુતોષ ગૌતમ ઉપસ્થિત રહ્યા હતા. પીપી સવાણી યુનિવર્સિટીના ટ્રસ્ટી એવા મહેશ સવાણીએ પણ આ ખાસ કાર્યક્રમમાં હાજરી આપી હતી. સાથે જ કાર્યક્રમ નિહાળવા મોટી સંખ્યામાં વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના મુખ્ય મહેમાન બનેલા NHIના ચીફ જનરલ મેનેજર આશુતોષ ગૌતમ નેશનલ હાઈવે ઉપર ફૂટ ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. પીપી સવાણી યુનિવર્સિટી નેશનલ હાઈવેને બિલકુલ અડીને આવેલી છે. નેશનલ હાઈવે અતિવ્યસ્ત હોવાથી યુનિવર્સિટી ખાતે અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ સરળતાથી હાઈવે ક્રોસ કરી યુનિવર્સિટી તરફ આવી શકે તે માટે પીપી સવાણી યુનિવર્સિટી બહાર NHAI દ્વારા ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવશે. આ ઓવરબ્રિજ 1 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામશે. NHAI દ્વારા બનાવવા આવનાર આ ફૂટ ઓવરબ્રિજનો ઉપયોગ તમામ લોકો કરી શકશે. ત્યારે થોડા જ દિવસોમાં 1 કરોડથી પણ વધુના ખર્ચે નિર્માણ પામનાર ફૂટ ઓવરબ્રિજનું કામ ચાલુ થશે. આ ફૂટ ઓવરબ્રિજ બનવાથી યુનિવર્સિટી ખાતે અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને ઘણી રાહત થશે. સાથે સાથે ધામદોડ તેમજ આજુબાજુના ગામના લોકો માટે પણ આ ફૂટ ઓવરબ્રિજ રાહતરૂપ સાબિત થશે. નિર્મલ પટેલ, JSTV, કોસંબા. मुझे नाम तो आप बाद में अपने आप वो कर ही लीजिएगा, ठीक है ना. आज यहाँ अहमदाबाद, वडोदरा, भरूच, सूरत एक्सप्रेसवे के ऊपर, नेशनल हाईवे के ऊपर एक बहुत प्रसिद्ध अंकलेश्वर के पास जो यूनिवर्सिटी है, वहाँ के बच्चों के लिए जो कि सड़क क्रॉस करने में जिनको बहुत ज़्यादा दिक्कत आ रही थी, तो भारत सरकार ने वहाँ पर वो सुरक्षित सड़क क्रॉस कर सकें इसके लिए एक FOB निर्माण की अनुमति दी है. और फुट ओवर ब्रिज जो है ये लगभग 1.3 करोड़ का है, जो कि 4 महीने में पूरा हो जाएगा. इससे यहाँ के यूनिवर्सिटी के और आसपास के सभी नागरिकों को सड़क क्रॉस करने में सुविधा होगी और अकस्मात और एक्सीडेंट्स की संभावना बहुत कम होगी. ये कार्य बहुत जल्दी से जल्दी पूरा हो जाएगा और मैं समझता हूँ कि इसके अतिरिक्त इस क्षेत्र में 2 और VUP जिनकी लगभग लागत 32 करोड़ के करीब है, वो नियर बाई लगभग 2 से 3 किलोमीटर की दूरी पर बन रहे हैं. उससे भी जो है जो क्रॉस करने वाला यातायात है उसको सुगमता होगी. मैं समझता हूँ कि आज यहाँ पर इस फुट ओवर ब्रिज का